શહેરના ઐતિહાસિક ગાંધીબાગમાં ફરી અલ્લુ અર્જુન પેંધા પડ્યા છે બે દિવસ અગાઉ ચંદનના ચાર ચોરી કરવા કટર અને કુહાડી સાથે ગાંધીબાગમાં ઘુસેલા છ જેટલા ચંદન ચોરનો પ્લાન સિક્યુરિટી જવાને નાકામ્યાબ બનાવ્યો છે રાત્રિના અંધકારમાં ગાર્ડનમાં ઘુસેલા છ ચંદન ચોરોને એક સિક્યુરિટી જવાને પડકાર ફેંક્યો હતો કટર અને કુહાડી લઈને આવેલા ચોરો સાથે સિક્યુરિટીએ બાથ ભીડી હતી મારામારી થતા અન્ય સિક્યુરિટી જવાનો દોડી આવતા ચંદન ચોર ફરાર થઈ ગયા હતા ગાંધીબાગમાં હજી પણ ચંદનના કેટલાક ઝાડ ઉભા છે બે થી ત્રણ દિવસ અગાઉ મોડી રાત્રે ત્રણ કલાકે સિક્યુરિટી જવાને ગાંધીબાગમાં રાઉન્ડ લઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક અજાણ્યાઓ ગાર્ડનમાં ઘુસ્યા હતા અને તેમની ભેદી હિલચાલ ઉપર સિક્યુરિટી ની નજર પડી હતી એક સાથે છ વ્યક્તિઓ બાગમાં પ્રવેશતા જૂની કરવાના હોવાની ગંધ પારખી સિક્યુરિટી જવાન તેમની નજીક ગયો હતો અને તમામ છ ચંદન ચોરના હાથમાં ઝાડ કાપવાના પૂરતા સાધનો પણ હતા કટર અને કુહાડી લઈ રાત્રિના અંધકારમાં તેઓ ગાંધીબાગમાં આવતા નક્કી ઝાડ કાપવા આવ્યા હોવાની તેમની કરતૂત ખુલ્લી પડી ગઈ હતી સાધનો સાથે બાગમાં આવેલા ચોરોને ઝાડ કાપતા અટકાવવા સિક્યુરિટી જવાને લલકાર ફેંક્યો હતો જેને પગલે મારામારી થઈ હતી સિક્યુરિટી જવાનનો અવાજ સાંભળી ગાર્ડનમાં નાઇટ ડ્યુટી કરી રહેલા અન્ય સિક્યુરિટી જવાનો પણ ચંદનના ઝાડ તરફ દોરી આવ્યા હતા સિક્યુરિટી જવાનોને સામે નહીં આવતા જોઈ ચંદન ચોર ફરાર થઈ ગયા હતા આ બાબતે અથવા પોલીસમાં સત્તાવાર અરજી ફાઇલ કરવામાં આવી હતી જોકે અરજી ઉપર કોઈ પોલીસ ફરિયાદ કરવામાં સુરત મહાનગરપાલિકાનો ગાર્ડન વિભાગ અને સિક્યુરિટી વિભાગ એકબીજાને ખૂ આપી રહ્યા છે બે ત્રણ દિવસ અગાઉ બનેલી ઘટનાથી તાત્કાલિક અસરથી ગાંધીબાગમાં સીસીટીવી કેમેરા લગાડવાની કામગીરી શરૂ કરાઈ છે